હેલો એવરીવન, વોટ્સ ગોઈંગ ઓન? શું ચાલી રહ્યું છે અહીં? બટ નાવ પે અટેન્શન હિયર ફર્સ્ટ ફ્રેન્ડ્સ, ટુડે વી વિલ લર્ન મેથ્સ. વાય શોક્ડ? કેમ બધા આશ્ચર્યમાં પડી ગયા? ફ્રેન્ડ્સ, આજે મને મનમાં એવો વિચાર આવ્યો કે હું તમને મેથ્સ શીખવું, તો તમારામાંથી કેટલા જણા મારી સાથે મેથ્સ શીખવા માટે રેડી છે? ઓલ ઓફ યુ? ઓકે, તો આજે આપણે મેથ્સ શીખીશું, તો ચાલો આપણે શરૂઆત કરીએ મેથ્સ શીખવાની. ઓકે, તો ફ્રેન્ડ્સ ચાલો, 1 + 1 = 2, 2 + 2 = 4, 3 + 3 = 6, 4 + 4 = 8, 5 + 5 = 10. Am I right? બધાને સમજ પડી કે આપણે શેની ગણતરી કરી? તો આપણે બધાએ નંબર્સની ગણતરી કરી. અત્યાર સુધી તમે બધા ગુજરાતીના આંકડાની ગણતરી કરતા હતા. ગુજરાતીના આંકડા હોય ના હોય, આંકડા તો ગણિતના જ હોય, બટ તમે બધા 1, 2, 3, 4 આ રીતે કાઉન્ટ કરતા હતા. સાચી વાત છે ને? બટ આજે આપણે એ જ નંબર્સને અંગ્રેજીમાં કાઉન્ટ કર્યા. તો તમને બધાને મારી સાથે મેથ્સ શીખવાની મજા આવી? અને હા ફ્રેન્ડ્સ, આજે આપણે અંગ્રેજીના પીરિયડમાં મેથ્સ શીખી રહ્યા છીએ, તો આપણે મેથ્સ અને અંગ્રેજીનું ફ્યુઝન કરીએ, એટલે કે આપણે મેથ્સમાં રાઇમ ગાઈએ. તો ફ્રેન્ડ્સ, મેથ્સમાં રાઇમ આવે નહીં આવે? જોઈએ કે આપણે જે આજે રાઇમ્સ શીખવાના છીએ એ ઇંગ્લિશની છે કે પછી મેથ્સની. તો ચાલો આપણે હવે આ રાઇમને સાંભળીએ. લિટલ સ્ટેપ્સ 13, 14, 15. એક્ટિવિટી 1, રાઇમ શેરિંગ સ્વીટ્સ.
One, two, three, four, five, six, seven, eight. One, two, three, four, five, six, seven, eight, nine, ten. Ek taru ne ek maru. Be tara ne be mara. Tron mara ne tron tara. Pachi char mara ne char tara. પાંચ મારા ને પાંચ તારા બધું બરાબર આપી દીધું છે. હવે ચાલ ને બધાને 50-50 મળી ગયું. તો જોયું તમે, આ બંને પણ સ્વીટ્સ, ચોકલેટ્સ અને બિસ્કુટ્સ ની શેરિંગ કરી રહ્યા હતા. જે રીતે આ બંને શેરિંગ કરીને સરખા ભાગે વસ્તુઓને વહેંચી, એવી રીતે આપણે પણ હંમેશા શેરિંગ કરવું જોઈએ. શેરિંગ ઇઝ ધ ગુડ થિંગ. આપેલા અંક માટે કાવ્યમાંથી યોગ્ય શબ્દ શોધીને લખો. કાવ્યમાં ન હોય તે શબ્દો તમારા શિક્ષક પાસેથી જાણો. જુઓ, અહીં કેટલાક નંબર્સ આપેલા છે. આ નંબર્સ કાવ્યમાં છે કે નહીં તે આપણે શોધીએ. સો લેટ્સ સ્ટાર્ટ. 1 1 2 1 2 2 4 1 2 3 3 6 4 4 8 5 5 10 જુઓ અહીં કેટલાક નંબર્સ આપેલા છે અને કેટલાક નંબર્સ રિપીટ થાય છે. અને અહીં આપેલા નંબર્સમાંથી કેટલાક નંબર્સ આ પોયમમાં નથી. તો ચાલો હવે આપણે આ નંબર્સ નેમ અહીં લખીશું. 1 O N E 1 2 T W O 2 3 T H R E E 3 4 F O U R 4 5 F I V E 5 6 S I X 6 7 S E V E N 7 8 E I G H T 8 9 N I N E 9 10 T E N 10. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે જે નંબર્સના નેમ્સ લખ્યા એમાંથી કયા એવા નંબર્સ છે જે આ પોયમમાં નથી, તો ચાલો આપણે જોઈએ. 1 છે તો યસ, 2 યસ, 3 યસ, 4 યસ, 5 યસ, 6 યસ, 7 છે આ પોયમમાં નથી, નો. 8 યસ, 9 છે આ પોયમમાં નથી, નો. 10 યસ. તો ફ્રેન્ડ્સ,
આ પોયમમાં આપણી પાસે 8 નંબર્સ છે, એમાંથી 2 નંબર્સ 7 એન્ડ 9 આ પોયમમાં નથી. ઉદાહરણ પ્રમાણે તમારા પરિવારના સભ્યોના અથવા મિત્રોના મોબાઈલ નંબર લખો. ફોર એક્ઝામ્પલ 2834710645. આ નંબર્સને આપણે નેમ સાથે લખવાના છે. તો જુઓ 2834710645. તો ફ્રેન્ડ્સ, એક એક્ઝામ્પલ તમને અહીં આપેલું છે. આ એક્ઝામ્પલ મુજબ તમારે બાકીના નંબર્સ લખવાના છે. ફ્રેન્ડ્સ, અહીં આપણે આ પોયમમાં કેટલાક ન્યૂ વર્ડ્સ પર રાઉન્ડ કરીશું. મેક, ઈચ, સ્ટીલ, મોર, સ્ટીક્સ, ડેટ, કાઉન્ટ, અગેન. નોટ ડાઉન ન્યૂ વર્ડ્સ ઇન યોર નોટબુક. મેક, ઈચ, સ્ટીલ, મોર, સ્ટિક્સ, પ્લેટ, કાઉન્ટ, અગેઇન.